શિક્ષક વગરનો સમાજ હું કલ્પી શકતો નથી। મારા જીવનમાં હું પ્રાઇમરી સ્કૂલમાં હતો, ત્યાર પછી માધ્યમિક સ્કૂલમાં ગયો, ત્યાર પછી ઉચ્ચ માધ્યમિક સ્કૂલ અને ત્યાર પછી મારી મેડિકલ ટ્રેનિંગ બીજે મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ અને કાર્ડિયોલોજી ટ્રેનિંગ અને પછી અમેરિકા યુરોપ એ બધી જગ્યાની મારી ટ્રેનિંગ। એ દરમિયાન જે જે લેવલે મારા જે જે શિક્ષકોએ મારા ઘડતરમાં, મારા સબ્જેક્ટના ઘડતરમાં, મારા ચારિત્ર્યના ઘડતરમાં જેમણે જેમણે ફાળો ભજવ્યો છે એમને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું। શિક્ષક તરીકે જે ફરજ જે નિભાવવાની હોય એ આજે હું શિક્ષક છું અને હું મારા સ્ટુડન્ટમાં જે ફરજ નિભાવું છું એ મારા ટીચર્સ પાસેથી જ હું શીખ્યો છું। ઘણા બધા એવા પ્રસંગ છે કે જે મારા માનસપટ પર છપાઈ ગયેલા છે, પણ એક પ્રસંગ જે મને સૌથી વધારે ટચ કરે છે, ઘણા બધા એવા છે, અમારો એક પ્રસંગ એની હું વાત કરું કે મારી કાર્ડિયોલોજી ટ્રેનિંગ પતી અને હું એસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સિવિલ હોસ્પિટલનું ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી જે અત્યારનું યુએન મહેતા છે ત્યાં પ્રોગ્રામ ચાલુ કર્યો હતો મેં મારા બોસ ડૉક્ટર ઠાકોરભાઈ પટેલ જે મારા ગુરુ હતા, અને પછી મારે એક ઓપોર્ચ્યુનિટી અમેરિકા ટ્રેનિંગ લેવાની મળી અને સેન્ટ જોસેફ્સ ઇન્સ્ટિટ્યૂટ ન્યૂ જર્સી જે રિજિયોનલ ઇન્સ્ટિટ્યૂટ હતું ત્યાં કાર્ડિયોલોજી એન્જિયોપ્લાસ્ટીની ટ્રેનિંગમાં હું ગયો। અમેરિકા એન્જિયોપ્લાસ્ટીની ટ્રેનિંગ લેવા માટેની જે એક ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ અને કાર્ડિયાક ઇન્સ્ટિટ્યૂટ ન્યૂ જર્સી સેન્ટ જોસેફ્સમાં મારે જવાનું થયું ટ્રેનિંગ માટે એન્જિયોપ્લાસ્ટીની, અને ત્યાંના જે હેડ હતા કાર્ડિયોલોજીના ડૉક્ટર અશોકન એમણે મને ઓળખાણ ત્યાંના જે સૌથી મોટા કાર્ડિયોલોજીસ્ટ હતા જે સૌથી વધારે એન્જિયોપ્લાસ્ટી કરતા હતા રોજર ક્વોલેટી એમની કરાવડાઈ। રોજર ક્વોલેટી ઇટાલિયન ઓરિજિનના અમેરિકન કાર્ડિયોલોજીસ્ટ હતા અને એ જમાનામાં 92-93 સાલમાં એ અમેરિકાના જે ટોપ 4-5-6 કાર્ડિયોલોજીસ્ટમાં એમની ગણના હતી અને ખૂબ જ ટેમ્પરામેન્ટલ હતા। સવારથી સાંજ સુધી હું એમની સાથે ઊભો રહું, પ્રશ્ન પૂછું એનો કોઈ જવાબ ના આપે, આવું 6 દિવસ ચાલ્યું સોમથી શનિ, સોમથી શુક્ર, અને સવારે 7 વાગ્યાથી રાત્રે 7-8 વાગ્યા સુધી। શુક્રવારે સાંજે એમણે મને એમની રૂમમાં બોલાવ્યો અને કહ્યું કે મને હવે એવું લાગે છે કે તને સબ્જેક્ટમાં રસ છે અને હવે નેક્સ્ટ વીકથી આઈ એમ ગોઈંગ ટુ ઓપન અપ વિથ યુ, અને એટલી જબરજસ્ત ઇન્ટેન્સિવ ટ્રેનિંગ મને મળી અને એટલી દિલથી એમણે મને એમને જે આવડતું હતું એ તમામ વસ્તુઓ મને શીખવાડી। આ બધું પત્યું અને જ્યારે મારી ટ્રેનિંગ પૂરી થઈ ત્યારે એ મને ડિનર ઉપર લઈ ગયા। આ પ્રસંગ આ છે, અને ડિનર પર લઈ ગયા ત્યારે કહે કે તેજસ, મને મેં આટલું બધું કોઈની આગળ હું ખોલ્યો નથી, મને જે આવડતું હતું એ બધું જ મેં તને શીખવાડ્યું છે અને મને એવું લાગે છે કે તું તારા દેશમાં જઈ અને આ પ્રોગ્રામ સરસ રીતે તું કરી શકીશ। પછી મને કહે કે એક સવાલ મારે તને પૂછવો છે, અને એ સવાલ એમણે જે મને પૂછ્યો કે તેજસ, માની લે કે તારા પોતાના જ ફાધર કે તારા પોતાના મધર કે તારા પોતાના પત્નીને કોઈ મોટો પ્રોબ્લેમ થયો હાર્ટનો, તો દુનિયામાં એક માણસ પાસે તારે ટ્રીટમેન્ટ કરાવવા લઈ જવું હોય તો તું ક્યાં લઈ જઈશ? એટલે મેં બરાબર વિચારીને અને એમાં કોઈ ઓવર કોન્ફિડન્સ હતો નહીં, પણ બહુ સહજ રીતે મેં જવાબ આપ્યો કે મારા ઘરના માણસોની ટ્રીટમેન્ટ હું પોતે જ કરીશ, હું કોઈની પાસે નહીં લઈ જાઉં, કારણ કે હું તમારી પાસે શીખેલો છું, હું તમારો સ્ટુડન્ટ છું। અને એ બહુ ખુશ થયા અને એ ખુશ થઈને એમણે મને એક વાક્ય કહ્યું કે જો તમારામાં તમારા મા બાપ, તમારી પત્ની કે તમારા દીકરાને ઉપર ચપ્પુ મૂકવાની જો ગટ્સ ના હોય તો તમને બીજા દર્દી ઉપર કામ કરવાનો કોઈ અધિકાર નથી, અને આટલા માટે મને આનો આનંદ છે કે મેં જે તને ટ્રેનિંગ આપી એ તું સાર્થક કરીશ, અને હજુ પણ એ મારા ટચમાં છે અને મારી પ્રગતિથી બહુ જ ખુશ થાય છે, અને એમનો હું આભાર માનું એટલો ઓછો જે મારા કાર્ડિયોલોજીની જે કેરિયર છે જે ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીની એ ડેવલપ કરવામાં એમણે મને ખૂબ મહત્ત્વનો મારો રોલ ભજવ્યો છે।